चलो विद्यार्थी मित्रों, हवे 11 થી 15 સુધીના એવા દાખલા છે કે જેની અંદર તમારે ગુણધર્મોનો ઉપયોગ કરી અને નિશ્ચયકના જવાબ લાવવાના છે, એટલે કે સાબિત કરવાનું છે. તો હવે આપણે જોઈએ તો આપણી પાસે આપેલું છે આલ્ફા બીટા ગેમા, આલ્ફા નો સ્ક્વેર, બીટા નો સ્ક્વેર અને ગેમા નો સ્ક્વેર. બીટા પ્લસ ગેમા, ગેમા પ્લસ આલ્ફા અને આલ્ફા પ્લસ બીટા, બરોબર. આ વસ્તુ તમારે સાબિત કરવાની છે. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, આલ્ફા માઇનસ બીટા, બીટા માઇનસ ગેમા અને ગેમા માઇનસ આલ્ફા. તો હવે આપણે જોઈએ તો અહીંયા આપણને પેલા તો જોવાનું કે તમે શું કરી શકશો, બરાબર છે. હવે આપણે જોઈ શકીએ કે આપણને જો આલ્ફા માઇનસ બીટા લાવવું હોય ને તો બી આવે, બીટા માઇનસ ગેમા લાવવું હોય તો પણ આવે, અને આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા લાવવું હોય તો આવી શકે. જો અસ્તંભ એક છે એને તમે ત્રણ ની અંદર ઉમેરશો તો આલ્ફા બીટા અને ગેમા આવવાની શક્યતા રહે. તો જોઈએ આપણે ડાબા શું કરશું. તો આ પેલી હાર તો એકદમ લખીએ, પેલો સ્તંભ આલ્ફા બીટા અને ગેમા, આલ્ફા નો સ્ક્વેર, બીટા નો સ્ક્વેર, ગેમા નો સ્ક્વેર. હવે આને જયારે અહીંયા ઉમેરીએ તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, કેમ કે જો ગેમા ને આલ્ફા હતું બીટા આવે, અહીંયા ગેમા જતું રહે તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા આવું થઈ શકે, બરોબર છે. તો અહીંયા તમે શું કર્યું તો સ્તંભ કોની અંદર ફેરફાર કર્યો તો કે ત્રણ ની અંદર. શું કર્યું તો કે સી વન પ્લસ સી થ્રી, ત્રીજા અને પહેલાનો સરવાળો કર્યો, બરોબર છે. હવે અથવા તો અહીંયા એવી રીતે લખવાનું કે ત્રણ ની અંદર હું ઉમેર્યું તો કે એક ઉમેર્યા. હવે આગળ જોઈએ, આ કોમન નીકળશે તો તમે કોમન કાઢી નાખો. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા કોમન કાઢ્યા એટલે શું વધ્યું અહીંયા, આલ્ફા બીટા ગેમા, આલ્ફા નો સ્ક્વેર, બીટા નો સ્ક્વેર અને ગેમા નો સ્ક્વેર, અહીંયા શું વધશે, વન વન વન. ઓકે, જે કોમન કાઢ્યા એ લખવાના. તો તમે શેમાંથી કાઢ્યા તો સી થ્રી માંથી આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા સામાન્ય લેતા, બરાબર છે, આવું થઈ શકે. ઓકે, હવે આગળ જોઈએ આપણી પાસે શું આપ્યું છે. તો આપણને આપ્યું છે, હવે આપણે એવું લાવવાનું છે કે આલ્ફા માઇનસ બીટા, તો જો આલ્ફા માઇનસ બીટા, બીટા માઇનસ ગેમા થઈ શકે. તો આપણે એ ક્રિયા કરીએ તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા શું કરશું, તો હાર એકને અંદર બે ને જવા દો એટલે શું થાય, માઇનસ વડે. તો આલ્ફા માઇનસ બીટા એટલે આ જે ક્રિયા કરો છો એ લખવાની. તો શું કર્યું તો કે હાર ટુ ની અંદર એટલે હાર વન માં ફેરફાર કર્યો આપણે. શું કર્યું તો કે હાર વન માઇનસ હાર ટુ, પછી હાર ટુ ની અંદર ફેરફાર કરશું તો શું થશે, તો કે હાર ટુ માઇનસ હાર થ્રી, બરાબર. હાર વન માંથી ટુ બાદ કરો, ટુ માંથી થ્રી બાદ કરો, જો આલ્ફા માઇનસ બીટા, આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા સ્ક્વેર અને ઝીરો, બીટા માઇનસ ગેમા, પછી બીટા સ્ક્વેર માઇનસ ગેમા નો સ્ક્વેર ઝીરો, અને અહીંયા છેલ્લું પદ એમનો છેલ્લી હાર વન વન વન. ઓકે, ચલો આવું થઈ ગયું. હવે આપણને શું કીધું છે કે આની અંદરથી હજી કઈ કોમન નીકળે, આલ્ફા માઇનસ બીટા આના બે ભાગ પડે, આલ્ફા માઇનસ બીટા અને આલ્ફા પ્લસ બીટા, બીટા માઇનસ ગેમા, બીટા માઇનસ આલ્ફા, બીટા પ્લસ ગેમા. તો બીટા પ્લસ ગેમા આમાંથી કોમન નીકળે, આલ્ફા માઇનસ બીટા પેલામાંથી કોમન નીકળે. તો આપણે કોમન કાઢીએ તો શું થશે, જુઓ આપણી પાસે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા તો હતા, આપણે આલ્ફા માઇનસ બીટા અને બીટા માઇનસ ગેમા કોમન કાઢ્યા. કોમન કાઢ્યા તો અંદર શું વધશે, તો અહીંયાથી જતા રહ્યા એટલે અહીંયા શું આવ્યું, એક, આમાં બે વાર હતું આલ્ફા માઇનસ બીટા, આલ્ફા પ્લસ બીટા, એટલે કે આપણને બે ભાગ પડતા હોય, આલ્ફા માઇનસ બીટા અને આલ્ફા પ્લસ બીટા. એમાંથી તમે આ કાઢ નાખો તો વધશે હું આલ્ફા પ્લસ બીટા અને છેલ્લે હું વધ્યું તો કે ઝીરો. હવે એ જ રીતે તમે આગળ જશો તો અહીં બીટા માઇનસ ગેમા નીકળી ગયા તો ત્યાં શું વધ્યું, એક, આમાંથી એક માઇનસ નીકળી ગયા તો શું વધ્યું, બીટા માઇનસ ગેમા, માઇનસ નીકળી ગયા તો શું વધ્યું, પ્લસ, અને અહીંયા શું વધ્યું, ઝીરો. હવે આગળ જઈએ તો એનું એજ પદ એક, પછી સોરી ગેમા, ગેમા નો સ્ક્વેર અને વન. ઓકે, થઈ ગયું ને. હવે આનું વિસ્તરણ કરો, હવે આપણી પાસે એક જ વધ્યો, આ એકનું જ આપણે વિસ્તરણ કરીએ તો એનો સ્તંભ અને એનો હાર ન લેવાનો હોય. હવે એની ગણતરી કરીએ તો શું આવશે, જો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, આલ્ફા માઇનસ બીટા, બીટા માઇનસ ગેમા અને છેલ્લે શું વધ્યું તો કે એક,
एक आनु विस्तरण करो तो शू आवशे आनो गुणाकार एटले के बीटा प्लस गेमा माइनस अल्फा प्लस बीटा। ओके हवे आनो माइनस के अंदर जवाब शू आवशे अल्फा प्लस बीटा प्लस गेमा अल्फा माइनस बीटा अने बीटा माइनस गेमा। हवे अंदर जाइए तो शू आवशे बीटा प्लस गेमा माइनस अल्फा माइनस बीटा आनी अंदर बीटा उड़ी जाए तो जो आप मांगेलो जवाब हे ये अपने मैसे क्यों मैसे अल्फा प्लस बीटा प्लस गेमा अल्फा माइनस बीटा बीटा माइनस गेमा अने गेमा माइनस अल्फा तो शू थे डाबा बराबर जबा। तो आ रीते आप साबित कर डाबा बराबर जबा लाई सकी। दाखला नंबर 12 એની અંદર આપણે જોઈએ તો તમને આ રીતે એક રકમ આપેલી છે અને અહીંયા તમારે x માઇનસ y, y માઇનસ z, z માઇનસ x અને 1 પ્લસ p ઓફ x y z સાબિત કરવાનું છે। પણ જ્યારે પણ તમને જો આ રીતનું આપેલું હોય તો આપણે એક એવો ગુણધર્મ શીખ્યા હતા કે બે નિશ્ચયકને આપણે અલગ પાડી શકીએ। જેમ કે જોઈએ ડાબા x y z x y z પછી x નો સ્ક્વેર y નો સ્ક્વેર z નો સ્ક્વેર અને અહીંયા 1 1 1 પ્લસ x y z x નો સ્ક્વેર y નો સ્ક્વેર z નો સ્ક્વેર p x નો ક્યુબ p y નો ક્યુબ અને p z નો ક્યુબ બરાબર। આ રીતે આપણે બે અલગ અલગ નિશ્ચયકની અંદર એને ડિવાઇડેડ કર્યા। હવે ફરી આગળ લખી આમાંથી કઈ કોમન નીકળે છે तो जो शू निकलत हे एक्स 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 वाय 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 जेड 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 तो लखे एक्स वाय जेड एक्स नो स्क्वेर वाय नो स्क्वेर जेड नो स्क्वेर वन वन अने वन प्लस आमा कॉमन काढ़ीए पी एक्स वाय जेड तो जो आमा एक्स वही गये वन 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 आमा एक्स वही गये एक्स वाय जेड आमा एक्स वही गये पी वही गये एक्स नो स्क्वेर y નો સ્ક્વેર અને z નો સ્ક્વેર જે કર્યું કે તમે બાજુમાં લખવાનું તો તમે શું કર્યું r1 r2 અને r3 માંથી અનુક્રમે x y અને z સામાન્ય લેતા બરાબર છે। આટલું વસ્તુ સામાન્ય લીધી અને સ્તંભ 3 માંથી सामान्य लेता बराबर है तो ते आर वन टू थ्री मे सामान्य लीधा लीधा हम शू कर तो जो आने आटला बदली करू मैं आव लगे वन अपन एक्स वाई जेड तो हूँ आने आग लाइस तो शू थे वन 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 आने जगह मूके तो एक्स वाय जेड पची हूँ आपसे एक्स स्क्वेर वाय स्क्वेर जेड स्क्वेर तो अँ हूँ कॉमन निकल से माइनस प्लस अहम पी ऑफ एक्स वाय झेड अने एज इट इज एम तो आप लखी सकी एक्स वाय झेड ये निश्चय तो आप लखीए तो वन 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 एक्स वाय झेड एक्स नो स्क्वेर वाय स्क्वेर जेड नो स्क्वेर। ओके तो आज वस्तु लखी हम फरी आने जो ते चेन्ज करो तो फरी वार अ माइनस है आगळ आवतो या पाछळ एटले बन्ने एक सरखा थई जाय फरी करो तो माइनस निकले एटले माइनस माइनस शुं थई जाय प्लस थई जाय तो आपणे जोईए तो शुं आवशे इक्वल वन 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 पछी आ बन्ने अदला बदली करो एटले आगळ माइनस हतो ए प्लस थई गयुं फरी वार स्तंभने बदलो एटले पाछुं माइनस कॉमन निकले ए जे आगळ माइनस हतो ए शुं थई गयुं प्लस अने झेड नो स्क्वेर प्लस पी ऑफ एक्स वाय अने झेड पी एक्स वाय झेड अने कौंसमां शुं आवशे वन 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 निश्चयकमां एक्स वाय झेड एक्स नो स्क्वेर वाय नो स्क्वेर अने झेड नो स्क्वेर। ओके हवे आनी अंदर जुओ बे वस्तु एक सरखी छे अने कॉमन काढ नाखो एने निश्चयकने कॉमन काढशो एटले शुं आवशे वन 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 एक्स वाय झेड एक्स नो स्क्वेर y નો સ્ક્વેર z નો સ્ક્વેર આ કોમન નીકળી ગયા। હવે અહીંયાથી આ અને આ કાઢ નાખો એટલે 1 વધે અને અહીંયા શું વધ્યું તો કે p ઓફ x y z આટલું વધ્યું। ઓકે હવે
वन प्लस पी एक्स वाय झेड। हवे आपणे आपणी रीत करिए तो धारो कि आपणे एक्स माइनस वाय जोईए छे तो बीजी हार ने पेलामां उमेरीए तो शुं थशे जीरो एक्स माइनस वाय अने एक्स स्क्वेर माइनस वाय स्क्वेर एज रीते अने आमां उमेरो तो जीरो वाय माइनस झेड अने वाय स्क्वेर माइनस झेड स्क्वेर अने छेले शुं वधशे वन झेड अने झेड स्क्वेर। तमे शुं कर्युं तो हार वन नी अंदर फेरफार कर्यो, શું ફેરફાર કર્યો તે હાર વન માઇનસ હાર ટુ, હાર ટુ ની અંદર ફેરફાર કર્યો તો શું કર્યો હાર ટુ માઇનસ હાર થ્રી, બરોબર છે। હાર વન અને હાર ટુ ની અંદર માઇનસ વન અને માઇનસ ટુ ઉમેર્યા। હવે આગળ જોઈએ તો હવે આપણી પાસે એક જ વધ્યો, હજી આમાંથી કઈ કોમન નીકળે છે કાઢો તો શું નીકળશે વન પ્લસ પી ઓફ પી એક્સ વાય ઝેડ, આમાંથી એક્સ માઇનસ વાય નીકળે, આમાંથી વાય માઇનસ ઝેડ નીકળે, એક્સ માઇનસ વાય વાય માઇનસ ઝેડ, શું વધ્યું ઝીરો ઝીરો વન, અહીં શું વધશે વન વન ઝેડ, અહીંયા એક વાર માઇનસ જતું રહ્યું શું વધશે પ્લસ, અહીંયા વાય પ્લસ ઝેડ અને અહીં શું વધશે ઝેડ નો સ્ક્વેર, શું કોમન કાઢ્યું તો કે એક્સ માઇનસ વાય આર વન અને આર ટુ માંથી અનુક્રમે એક્સ માઇનસ વાય અને y માઇનસ z સામાન્ય લેતા, બરોબર છે, r1 અને r2 માંથી અનુક્રમે x માઇનસ y અને y માઇનસ z સામાન્ય લેતા। હવે ખાલી આ એકનું વિસ્તરણ કરી દઈએ આપણે, જો આ ખાલી આ એકનું આપણે વિસ્તરણ કરીએ તો આપણને શું મળશે આની બાદ બાકી, બરોબર છે, ખાલી છેલ્લા r ની કર નાખીએ તો શું આવશે જુઓ 1 પ્લસ x p x y z x માઇનસ y y માઇનસ z અને હવે આ 1 ની ગણતરી કરીએ આપણે તો શું આવશે આનો ગુણાકાર એટલે કે y પ્લસ z વચ્ચે માઇનસ આનો ગુણાકાર એટલે માઇનસ x માઇનસ y માઇનસ અંદર ગુણાય એટલે નિશાની ચેન્જ થઈ જાય, જો અહીંયા તો શું આવશે y y ઉડી ગયા તો જે તમારો માંગેલો જવાબ હતો એ આવશે 1 પ્લસ p x y z x માઇનસ y y માઇનસ z અને z માઇનસ x જ્યાં ડાબા બરોબર જવા, આ રીતે પણ તમે આખા દાખલાનો જવાબ ગુણધર્મની રીતે આપણે લાવી શક્યા। જુઓ દાખલા નંબર 13 તો એની અંદર તમને આવી રકમ આપી છે કે 3a માઇનસ b પ્લસ a માઇનસ c પ્લસ a માઇનસ a પ્લસ b 3b માઇનસ c પ્લસ c માઇનસ a પ્લસ c માઇનસ b પ્લસ c અને 3c, એના પરથી તમારે સાબિત કરવાનું છે કે 3 ઓફ a પ્લસ b પ્લસ c અને એ બી પ્લસ બી સી પ્લસ સી। તો આવું સાબિત કરવા માટે તમે જુઓ તો પેલા તમને આ બે માંથી કોઈ પણ એક પદ આવે છે વિચારવાનું, તો હવે એક આઈડિયા એવો થઈ શકે કે આ જે સી ટુ છે એને સી વન માં ઉમેરો અને સી થ્રી ને પણ સી વન માં ઉમેરો તો તમે પેલું પદ જોશો ને તો એ પ્લસ બી પ્લસ સી આવે, કેમ કે જો અહીંયા સી એ છે માઇનસ એ માઇનસ એ બે વાર એ જતા રહે માઇનસ ટુ એ તો એ વધે પ્લસ બી પ્લસ સી, તો જો આપણે કરી દઈએ તો શું આવશે માઇનસ એ પ્લસ બી સી બી અહીંયા માઇનસ સી પ્લસ બી અને માઇનસ એ પ્લસ સી માઇનસ બી પ્લસ સી અને સી સી, આ તમે શું કર્યું તો સી વન ની અંદર સી વન પ્લસ સી ટુ પ્લસ સી થ્રી ત્રણ ઇન્ટોટલમાં દીધું, બરાબર છે। હવે અમુક સ્ટેપ એવા હોય કે હવે તમારે જાતે કરવાના હોય, કેમકે હવે તમે બાર સાયન્સ ની અંદર આવી ગયા તો આ સ્ટેપ લખવાનું ના હોય, પણ આ તો તમને જાણ ખાતર લખું, બાકી તમારે ડાયરી હવે એને સીધું ઉડાડતા શીખી જવાનું, જેમ કે જો માઇનસ એ માઇનસ એ એટલે માઇનસ ટુ એ તો અહીંયા થ્રી એ એમાંથી માઇનસ ટુ એ જાય તો શું હશે એ પ્લસ બી પ્લસ સી, આ સીધું સ્ટેપ લખવાનું, આ સ્ટેપ લખવાની જરૂર નથી। ફરી વાર આની અંદર જુઓ તો માઇનસ બી માઇનસ બી અહીંયા થ્રી બી છે તો શું હશે બી એ પ્લસ બી પ્લસ સી અને ફરી વાર નીચે પણ એવું થશે એ પ્લસ બી પ્લસ સી, તો અહીંયા સી માઇનસ સી
माइनस सी एर बी सी माइनस टू सी जाए तो सी प्लस बी प्लस ए एट ए प्लस बी प्लस सी जो बदली लखो माइनस ए प्लस बी अहियाँ आते सी बी अहियाँ आते माइनस सी प्लस बी अहियाँ आते माइनस ए प्लस सी माइनस बी प्लस सी अने ओके हमें मत एक कॉमन निकलते हैं शू निकल से कॉमन कॉमन काट नाखो तो शू आ प्लस बी प्लस सी कॉमन काटे आप शू हे वन 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 माइनस ए प्लस बी सी बी माइनस सी प्लस बी माइनस ए प्लस सी माइनस बी प्लस सी अने थ्री जी ओके થઈ ગયો. તો આ જે વસ્તુ કરી હોય એને તમારે સાઈડમાં લખવાની શું કર્યું તમે તો કે સ્તંભ વન માંથી એ પ્લસ બી પ્લસ સી સામાન્ય ડેટા બરોબર છે. આપણે હું લીધું સામાન્ય રીતે એ પ્લસ બી પ્લસ સી કોમન નીકળી ગયા. હવે હું વધ્યું જુઓ હવે તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય આમાંય બી છે આમાંય બી છે અને આમાંય બી ચલો જોઈએ. તો અહીંયા એ પ્લસ બી પ્લસ સી માઇનસ બી અને અહીંયા ઉમેરશો તો માઇનસ શું હશે તો કે ટુ સી. આ જે ક્રિયા કરી એને બાજુમાં લખે તો શું કર્યું તમે સ્તંભ વન સ્તંભ કયો તો ટુ હતો એની અંદર સી ટુ માઇનસ એ સી વન એટલે કે માઇનસ એ વડે ગુણીને આની અંદર ઉમેર્યા. હવે સી થ્રી ની વાત કરીએ તો આપણે ફરી વાર શું કર્યું તો કે સી થ્રી માઇનસ સી સી થ્રી એટલે કે સી થ્રી ની અંદર પેલા સી વન ની અંદર માઇનસ થ્રી વડે ગુણી અને ત્રણ માં ઉમેરી દીધા એટલે આપણને ખબર પડે કે જો અહીંયા માઇનસ થ્રી વડે ગુણી આમાં ઉમેર પ્લસ થ્રી માઇનસ થ્રી ઉમી જાય તો આ રીતનું પદ આવ્યું. હવે આપણને જો કીધું હોય કે અહીંયા વન 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 છે ઝીરો 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 લાવવો છે તો આપણે ફરી વાર શું કરી શકીએ એ પ્લસ બી પ્લસ સી ઝીરો ઝીરો લાવવો હોય તો આવી જાય જોયું અને એક વડે ગુણી આમાં ઉમેર માઇનસ કરી દે શું કરશે ઝીરો થઈ જાય અને આમાં ઉમેરો તો એ ઝીરો થઈ જાય અથવા તો આવી રીતે કરશો તો જો અહીંયાથી આમાં જશે તો ઝીરો થશે આમાં જશે તો ઝીરો થશે. તમે કોઈ પણ રીત કરી શકો. માનો કે આ બે જગ્યાએ મારે ઝીરો ઝીરો લાવવા તો હું કરીશું પેલી હારે એકદમ લખીશ વન માઇનસ એ અને માઇનસ એ. હવે અહીંયા માઇનસ એક વડે ગુણીને આમાં ઉમેરો એટલે ઝીરો અને માઇનસ એક વડે ગુણો એટલે શું થઈ જાય પ્લસ એ અહીંયા ઉમેરો એટલે શું થશે ટુ બી પ્લસ એ અને માઇનસ એ છે એ એક વડે ગુણો માઇનસ એક વડે લખું થઈ જાય પ્લસ એ અને આની અંદર ઉમેરો તો માઇનસ બી પ્લસ એ માઇનસ બી પ્લસ એ પછી છેલ્લે જાઓ એકમાંથી એક જાય તો શું થશે ઝીરો પછી માઇનસ એ છે આને એક વડે ગુણો તો પ્લસ એ થઈ જાય આની અંદર ઉમેરો તો શું થઈ જાય માઇનસ બી પ્લસ એ માઇનસ એ છે ટુ સી ની અંદર ઉમેરો તો શું થશે ટુ સી પ્લસ એ તો અહીંયા આવશે ટુ સી પ્લસ એ. તો તમે શું કર્યું જુઓ તો હાર એકમાં હાર બેમાં ફેરફાર કર્યો શું કર્યો તો કે હાર ટુ માઇનસ હાર વન અને હાર થ્રીમાં ફેરફાર કર્યો તો શું કર્યું તો કે હાર થ્રી માઇનસ હાર વન. ઓકે સાચું આવ્યું. હવે તમે મિશ્રણ કરી શકો છો. કયું મિશ્રણ કરશો તો એકનું મિશ્રણ કરો તો એકની હાર અને એકનું સ્તંભનો લેવાય આનો ગુણાકાર અને આનો ગુણાકાર એટલે તમારો જવાબ આવી જશે. જોઈએ કઈ રીતે એ પ્લસ બી પ્લસ સી અહીંયા હું આવ્યું છું કે વન હવે આનો ગુણાકાર કરો તો શું છે ટુ બી પ્લસ એ અને ટુ સી પ્લસ એ માઇનસ આનો ગુણાકાર કરીએ તો માઇનસ બી પ્લસ એ અને માઇનસ સી પ્લસ એ થઈ ગયું. હવે અલગ અલગ કરીએ પેલા ગુણાકાર એટલે ભૂલ ન પડે એ પ્લસ બી પ્લસ સી અને તમે અંદર ભૂલશો એટલે શું આવશે ફોર બી સી અને અંદર ભૂલશો એટલે ટુ એ બી બરોબર. પેલા આની સાથે ગુણવાનું પછી આની સાથે હવે એ નો વાત એને ટુ સી આરે ગુણો તો શું થઈ જાય ટુ એ સી અને એ નો સ્ક્વેર એ પર પૂરું વચ્ચે માઇનસ અને અંદર ગુણો તો માઇનસ માઇનસ પ્લસ બી સી બી ને અંદર ગુણો તો માઇનસ એ બી એને અંદર ગુણો તો માઇનસ એ સી અને પ્લસ એને ગુણો તો એ નો સ્ક્વેર. ઓકે
હવે માઈનસ ની અંદર જવા દો અને જે ઉતાવળ ઉડાડો એટલે તમારો જવાબ આવી જશે a plus b plus c હવે 4bc plus 2ab plus 2ac plus a square minus bc plus ab plus ac અને માઈનસ a square ઓકે તો હવે a plus b plus c અહીંયા કેટલા છે 4bc છે તો માઇનસ bc હોવા જોઈએ તો હું લઈએ 3bc પછી આ 2ab છે આ ab એટલે 3ab પછી 2ac અને ac એટલે હું લઈએ 3ac અને a square plus છે માઇનસ સ્ક્વેર ઉડી ગયા જો આવી ગયું આમાંથી ત્રણ કોમન કાઢ નાખો એટલે તમારો જવાબ આવે 3a plus b plus c અને અહીંયા આવશે bc plus ab plus ac બરાબર છે તો આ રીતે તમે ડાબા બરોબર ડબ્બા લાવી શકો એટલે એકાદી વાર દાખલો ગણો એટલે તમને ખબર પડે કે આ રીતનો દાખલો હોય તો આવી પેટર્નથી જ આપણે ગણી શકીએ ચલો જુઓ દાખલા નંબર 14 અને દાખલા નંબર 15 હવે 14માં દાખલાની અંદર જોઈએ તો આપણે 1 જવાબ લાવવાનો તો તમે ખાલી રકમ જુઓ તો અહીંયા ખાલી 1 2 3 આપ્યું છે અહીંયા 1 plus p 3 plus 2 p 6 plus 3 p એ જ રીતે અહીંયા 1 plus p plus q 4 plus 3 plus 2 q અને 10 plus 6 p plus 3 q આપેલું છે હવે તમે આની અંદર જુઓ ને તો તમને કઈ ક્યુ દેખાય જો અહીંયા હું આપ્યું છે 1 છે તો અહીંયા એક જ વાર p છે અહીંયા 2 છે તો અહીંયા 2 p છે અને અહીંયા 3 છે તો અહીંયા શું છે 3 q એ જ રીતે આગળ જશો તો અહીંયા 1 છે તો અહીંયા હું આપ્યું છે q અહીંયા 2 તો અહીંયા હું છે 2 q અને અહીં 3 છે તો અહીંયા હું છે 3 q ઓકે તો આ તમને લાઈન મળી ગઈ જુઓ છે કઈ રીતનું જોઈએ આપણે ડાબા 1 2 3 હવે આને માઇનસ 1 વડે ગુણીને માઇનસ p વડે ગુણીને આમાં ઉમેરો એટલે કે સ્તંભ 2 ની અંદર c2 માઇનસ શું કરશો માઇનસ p c1 એટલે કે સ્તંભ 1 ને માઇનસ p વડે ગુણો અને c2 ની અંદર ઉમેરો તો ઉમેરશો તો શું થશે જો માઇનસ p વડે ગુણો એટલે માઇનસ p થઈ ગયા અહીંયા ઉમેરો તો ખાલી શું વધે 1 એટલે કે 1 પ્લસ p પછી માઇનસ p અંદર ઉમેરો તો ઉડી જાય અહીંયા બીજામાં એવું આવશે 2p માઇનસ 2p ઉમેરો એટલે ઉડી જાય પછી શું આવશે 6 પ્લસ 3p તો અહીંયા 3p વડે ઉમેરો માઇનસ 3p વડે એટલે ઉડી જશે તો શું હશે 6 એનો મતલબ અહીંયા વધશે 1 3 અને 6 બરાબર હવે આગળ જોઈએ તો એ જ રીતે આપણે અહીંયા પણ આવશે જો સ્તંભ 3 ની અંદર આપણે કઈ ફેરફાર કરવાનો છે શું કરશો સ્તંભ 3 માઇનસ પ્લસ q q વડે ગુણી c1 ની q વડે ગુણવાના છે માઇનસ q વડે અને 3 માં ઉમેરવાના જો તમે 3 માં ઉમેરો અહીં માઇનસ q ઉડી જશે એટલે શું હશે 1 પ્લસ p ફરી વાર 2q ની અંદર માઇનસ 2q ઉડી જશે એટલે શું હશે 4 પ્લસ 3p અને અહીંયાથી અહીંયા જવા દો એટલે q ઉડી જશે 10 પ્લસ 6p આટલી વસ્તુ હતી બરાબર છે હવે ફરી વાર જુઓ ફરી વાર તમે જોશો તો તમને અહીંયા દેખાશે અહીંયા 1 છે તો અહીંયા p છે અહીંયા 3 છે તો અહીં 3p છે અને અહીં 6 છે અહીંયા 6p છે એનો મતલબ કે સ્તંભ 3 ની અંદર ફેરફાર કરવો હશે તો શું કરશો 3 માઇનસ અહીંયા શું કરશો તમે તો 3 સ્તંભ 3 ની અંદર સ્તંભ 1 ને ઓલા 2 ને માઇનસ p વડે ગુણી અને તેમાં ઉમેરશો 3 ની અંદર તો જો હું આની અંદર ઉમેરીશ અહીંયા પ્લસ થવા પડશે કેમ કે આગળ ઉમેરવાના એટલે આપણે જો અહીંયા p વડે ગુણી આની અંદર ઉમેરો બરાબર છે એટલે શું થશે માઇનસ p p ઉડી જશે 3p માઇનસ 3p 6p માઇનસ 6p ઉડી જશે તો શું વધશે અહીંયા વધશે 1 અહીંયા વધશે 2 અહીંયા વધશે 3 1 3 6 1 4 અને 10 બસ આટલું વધ્યું આજે ક્રિયા કરીએ તમે બાજુમાં લખી નાખો બરાબર હવે આનું મિશ્રણ કરીએ આપણે તો શું થશે 1 10 તરી 30 માઇનસ 6 6 24 માઇનસ 1 10 ગુણે 20 માઇનસ 12 છેલ્લે 1 શું આવશે 6 ગુણે 12 માઇનસ 3 તરી 9 મિશ્રણ કરીએ 30 માંથી 24 જાય તો 6 વધે માઇનસ 20 માંથી 12 જાય તો 8 વધે પ્લસ પણ અહીંયા માઇનસ છે એટલે માઇનસ 8 અને અહીંયા કેટલા છે 12
बार माथी नौ दस तो कितना बचे त्रण बचे ओके तो छ त्रण के नौ नौ माथी आठ जाए तो एक तो आप जवाब पड़ी गया तो डाबा बराबर डाबा ओके तो हम एज रीते अपने बाजू ना दाखिल गणी सकते जो बाजू दाखला में शू आप के जीरो जवाब लावा तो आ सूत्र आप जो तो आ सूत्र प्रमाण आप लीए तो पेला में अपने लखीए साइन आल्फा बीजू साइन बीटा अने साइन गेमा कॉस आल्फा कॉस बीटा अने कॉस गेमा आ सूत्र मूकी अपे कॉस आल्फा इंटू कॉस डेल्टा कॉस बीटा इंटू कॉस डेल्टा आखू सूत्र लखीए तो अँ प्लस है तो शू थे माइनस साइन आल्फा इंटू साइन डेल्टा माइनस साइन बीटा इंटू साइन डेल्टा पची नीचे दी कॉस गेमा इंटू कॉस डेल्टा माइनस साइन गेमा इंटू साइन डेल्टा ओके आ तब खाली विस्तरण करो हमें जो ईजी थी जाए आऊँ से साइन आल्फा है अँ साइन आल्फा साइन बीटा साइन गेमा तो है शू घटे तो कि साइन डेल्टा घटे बराबर तो ते आने स्तंभ वन अंदर साइन डेल्टा वे गुणी एम उमर दो प्लस थी जाए जो उड़ी जाए अँ हो माइनस साइन आल्फा इंटू साइन डेल्टा हम ते आंदर साइन डेल्टा अंदर उमरो शू थे साइन आल्फा इंटू साइन डेल्टा एन मतलब कि पेलो पद की अंदर तेरे गमे तो उमरो पाचना बढ़ा पद उड़ी जाए हम एज रीते अँ जो हूँ कॉस आल्फा अँ हूँ कॉस डेल्टा तो ये माइनस कॉस डेल्टा वे अंदर उमरो आने आम जवा दो तो शूँ थे जो कॉस आल्फा इंटू कॉस डेल्टा आने ते जवा देशो तो आ प्लस तो शूँ थे माइनस माइनस वे गुणवा तो कॉस आल्फा इंटू कॉस डेल्टा आप उड़ी जाए तो आखू लाइन हे यू आ जाए जीरो 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 तो आप अँ जो तो आप डायरेक्ट लखी सकते साइन आल्फा साइन बीटा अने साइन गेमा પછી હું છે કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગેમા હવે આ જ્યારે પદને ઉમેરી આવી તો હું શું આવ્યું ઝીરો 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 કેમ આવ્યો તો તમે લખવાનું કે આપણે સ્તંભ ત્રણની અંદર શું ઉમેર્યું તો સી સી ત્રણ પ્લસ એની અંદર સી વનને સી વનને કોની આવે ગુણીને ઉમેર્યા તો કે સાઇન ડેલ્ટા વડે સી વન આને આપણે સી ત્રણમાં ઉમેર્યો तो जो तुम साइन आल्फा इंटू साइन डेल्टा उमरो डाउडी जाए साइन बीटा इंटू साइन डेल्टा डाउडी जाए साइन गेमा इंटू साइन डेल्टा डाउडी जाए बराबर फरी हूँ करू तो सी त्रणनी अंदर सी थ्री प्लस माइनस को वे उमरिया तो कॉस डेल्टा की जरूर है तो माइनस कॉस डेल्टा ने उमरी को अंदर तो कि टू वे टू की अंदर तो कॉस आल्फा तो होता माइनस कॉस डेल्टा वे गुणी नाम उमरो कॉस आल्फा इंटू कॉस डेल्टा माइनस कॉस आल्फा आ पद ही उड़ी जाए એનો મતલબ કેવું હશે ઝીરો 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 તો તમારો જવાબ પણ શું આવશે ઝીરો બરાબર એટલે આટલી ખાલી સ્ટેપ તમારે સમજવાની જરૂર છે ફરી વાર જુઓ એ સાઈન આલ્ફા છે તો સાઈન ડેલ્ટા વડે ગુણો સાઈન આલ્ફા ઇન્ટુ સાઈન ડેલ્ટા અહીંયા ઉમેરીને આમાં ઉમેરો ઉમેરો તો આ માઇનસ છે ના પ્લસ આવશે ઉડી જશે આ માઇનસ છે આ પ્લસ આવશે આ માઇનસ છે ના પ્લસ આવશે ઉડી જશે આ પ્લસ છે આ માઇનસ છે ઉડી જશે પછી આ પદ વધ્યું તો એની અંદર માઇનસ કોસ ડેલ્ટા ગુણો એટલે કોસ આલ્ફા ઇન્ટુ કોસ ડેલ્ટા પણ માઇનસ છે એને આમાં જવા દો અહીં પ્લસ હતો એટલે આ ઉડી જાય તો શું વધશે ઝીરો 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 બરાબર તો તમારે જવાબ શું આવશે ઝીરો બરાબર છે આ રીતે આપણે અગિયાર બાર તેર ચૌદ અને પંદર દાખલા પૂરા કર્યા ઓકે